હાલ તો ગુજરાતની અંદર કોરોના વાયરસ હાહાકાર મચાવી રહ્યો છે અને આજે એક જ દિવસમાં 14 પોઝિટિવ કેસ નોંધાયા અને સાથે જ રાજ્યમાં કોરોનાના પોઝિટિવ કેસનો આંકડો 122 પર પહોંચી ગયો છે. રાજ્યમાં કોરોનાથી અત્યાર સુધીમાં 11 દર્દીના મૃત્યુ નિપજી ચૂક્યા છે. તેમાં પણ પહેલા 10 દિવસમાં 55 પોઝિટિવ કેસ નોંધાયા હતા અને 4ના મૃત્યુ થયા હતા, પરંતુ છેલ્લા 8 દિવસથી કોરોનાએ રીતસરનો કહેર વરસાવ્યો અને 67 પોઝિટિવ કેસ અને 7ના મૃત્યુ નિપજ્યા. હાલ રાજ્યમાં 33માંથી કુલ 13 જિલ્લામાં કોરોના પહોંચી ચૂક્યો છે. આ પહેલા રાજ્યમાં 19 માર્ચે 2 પોઝિટિવ કેસ સામે આવ્યા હતા અને 18 દિવસ દરમિયાન સૌથી વધુ આજે 14 કેસ નોંધાયા, જ્યારે કે 1 એપ્રિલ અને 4 એપ્રિલ 13 અને 23 માર્ચે 12 કેસ સામે આવ્યા હતા. ગુજરાતમાં વધતા જતા આ કોરોના પોઝિટિવ કેસો પાછળ વિદેશી પ્રવાસો કરતા હવે સ્થાનિક સંક્રમણ વધી રહ્યું છે, જે ખૂબ જ ગંભીર બાબત જણાઈ રહી છે. ગુજરાતમાં કોરોના પોઝિટિવના કેસોમાં 60% સ્થાનિક સંક્રમણના જ કિસ્સા સામે આવી રહ્યા છે, જેમાં પણ અમદાવાદમાં તો સૌથી વધુ કોરોનાના લોકલ ટ્રાન્સમિશનના કેસ સામે આવ્યા છે. અમદાવાદમાં કુલ કોરોના પોઝિટિવના 53 કેસમાંથી 25 જેટલા સ્થાનિક સંક્રમણના જ કિસ્સા છે. ગુજરાતમાં કોરોનાને કારણે મૃત્યુ પામેલા કુલ 11માંથી 7 લોકલ ટ્રાન્સમિશન એટલે કે સ્થાનિક સંક્રમણના જ કેસ હતા.